ત્યારે ભૂતિયો અને રાજપાલસિંહ બંને જણા આ અંધારાને વિંધી અને ચાલતા ચાલતા આ બાળકોની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને આ બાળકોની પાસે જઈ અને એમને કાંઈ પૂછે ને એ પહેલાં તો પાછળથી આ ગામના માણસોએ એમને ઘેરી લીધા અને ત્યાં તેમને બંદી બનાવી દેવામાં આવ્યા. નમસ્કાર મિત્રો, આજે આ ભૂતિયો અને એમના સાથી મિત્રો આ રૂપાવટીના આ માયાવી જંગલની છેલ્લી ચોકી પાર કરી અને પહોંચી ગયા છે રાજપાલસિંહના ગુરુ પાસે અને ત્યાં પહોંચતા જ તેમને આ ગુરુ મળે છે. પણ હવે એમની કાયા જોઈ અને લાગે છે કે હવે તેઓ આ ધરતી ઉપર વધારે દિવસના મહેમાન નથી. પણ રાજપાલસિંહને એમના શ્રાપમાંથી મુક્ત થયેલા જોઈ અને તેઓ ખૂબ જ હરખાય છે અને ભૂતિઓ કહે છે કે હે ગુરુજી, આ રાજપાલસિંહની જેમ શું આ રામજી અને શ્યામજી પણ આઝાદ ના થઈ શકે? અને ત્યારે ગુરુજી કહે છે કે હા, કેમ ના થઈ શકે, પણ એના માટે કોસો દૂરથી એક વસ્તુ લાવવી પડશે અને તો આ આઝાદ થઈ જાય, બાકી ના થઈ શકે. અને ત્યારે ભૂતિઓ કહે છે કે તો હે ગુરુજી, મને ઝટ બતાવો કે મારે શું લાવવાનું છે, કેમ કે હવે મારાથી આ રામજી અને શ્યામજીની હાલત જોઈ જતી નથી. અને ત્યારે ગુરુજી કહે છે કે અહીંયાથી ઘણા યોજન દૂર એક પૂનમિયું તળાવ આવેલું છે અને એ તળાવમાં પૂનમના ચાંદને જોઈ અને મહિનામાં એકવાર પૂનમની રાત્રે એક ફૂલ ખીલે છે અને તેને તમે લાવી અને આ બંને બળદોને ખવડાવો ને તો આ બંને બળદો પાછા સાજા થઈ જાય અને રામજી અને શ્યામજીના અસલી રૂપમાં આવી શકે. અને જો કોઈ સાધારણ માણસ આ ફૂલને ખાઈ જાય ને તો તે પણ એટલો બુદ્ધિશાળી થઈ જાય કે આવતીકાલે શું થવાનું છે એ પણ તે જાણી શકે છે. અને હે ભૂતિયા, એ ફૂલને હાસિલ કરવું એ કોઈ સરળ વાત નથી, કેમ કે તે ફૂલને મેળવવા માટે આજ સુધી ઘણા બધા માણસો, રાજાઓ, મહારાજાઓ અને સિપાઈઓ મથ્યા છે, પણ કોઈ તે તળાવ સુધી પહોંચી નથી શક્યું. અને કદાચ કોઈ પોતાના સત્તાના બળે ત્યાં પહોંચી પણ જાય ને તો પણ એ તળાવના તળિયે તેના પગ ચોટી જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે ભૂતિઓ કહે છે કે એ તળાવમાં ઉતરતા જ માનવીઓના પગ ચોટી જાય છે. તો હે ગુરુજી, એમાં એવું તો શું છે કે તેના લીધે આવું થાય છે? કે ભૂતિયા, એ ફૂલ આજ દિવસ સુધી કોઈ એટલા માટે નથી લઈ શક્યું, કેમ કે ત્યાં કોઈક દેવી શક્તિ ખુદ એ ફૂલની રક્ષા કરીને બેઠી છે કે આ ફૂલ કોઈ પાપીના હાથમાં ચાલ્યું જાય ને તો દુનિયામાં દાટ વળી જશે અને એટલા માટે એ ફૂલ કોઈના હાથમાં આવ્યું નથી. અને ત્યારે ભૂતિઓ કહે છે કે હે ગુરુજી, મને એ કેવી રીતે ખબર પડશે કે આ એ જ ફૂલ છે કે જે મારે લાવવાનું છે? અને ત્યારે ગુરુજી કહે છે કે એ તળાવ પાસે તમે જશો ને ત્યારે તળાવના બરોબર મધ્ય ભાગમાં એ ફૂલ હશે અને પૂનમના ચાંદનું અજવાળું જેમ જેમ તેના ઉપર પડતું હશે ને એમ એમ તે વધારે ને વધારે ચમકતું હશે અને આખા તળાવમાં તે એક જ હશે. અને ત્યારે ભૂતિઓ કહે છે કે ગુરુજી, આટલી માહિતી મારા માટે ઘણી છે અને હવે વેલા બાપા, તમે બધા હમણાં અહીંયા જ રોકાઓ અને આ ગુરુજી પાસે રહો અને તેમની સેવા કરો અને ત્યાં સુધી હું આ ફૂલને લઈ અને જલ્દી પાછો આવી જઈશ. અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયા, તું એકલો ના જા અને અમારામાંથી એકાદ માણસને તારી સાથે લેતો જા, કેમ કે રસ્તામાં તને એકલું ના લાગે અને આ તળાવ ખૂબ જ દૂર છે અને ત્યાં પહોંચતા તને ઘણો સમય પણ લાગશે, તો તારે એક માણસ તો સાથે લઈ જવો જોઈએ. અને ત્યારે રાજપાલસિંહ બોલ્યા કે ભૂતિયા, વેલા બાપાની વાત સાચી છે અને અમે તને એકલા તો નથી જવા દેવાના, માટે ચાલ હું તારી સાથે આવું છું. અને ત્યારે ગુરુજી પણ કહે છે કે હા ભૂતિયા, આ બધાની વાત સાચી છે, તમને રસ્તામાં કોણ જાણે કેવા કેવા માણસો મળે અને કેવી કેવી સમસ્યાઓ સર્જાય, એના કરતાં તમે બંને સાથે જાઓ તો તમારો માર્ગ કપાય. ત્યારે ભૂતિઓ કહે છે કે તો ચાલો રાજપાલસિંહ, આપણે બંને જઈએ અને આમ પછી તો આ રામજી અને શ્યામજીને શ્રાપમાંથી મુક્ત કરવા માટે આજે મહાન લડવૈયા એવા રાજપાલસિંહ અને મહાન પરાક્રમી ભૂતિઓ સાથે ચાલ્યા છે. ત્યારે તેઓ તો ત્યાંથી ચાલી નીકળ્યા, પણ આ બાજુ નરબક્ષી અને જગમાલ ગુરુજી માટે ફળ ફૂલ વીણવા માટે જંગલમાં જાય છે, તો રાજપાલસિંહની પત્ની ત્યાં બધો કચરાની સાફ સફાઈ કરવા લાગી છે અને આ વેલા બાપા ગુરુજીની સેવા કરવા લાગ્યા છે. અને ત્યારે આ ઘટના જોઈ રહેલા આ રામજી અને શ્યામજી કહે છે કે હે ભાઈ, આ બધા તો પોતપોતાના કામમાં લાગી ગયા, પણ આપણે શું કરીશું? અને ત્યારે શ્યામજી કહે છે કે આપણે કાંઈ નહીં કરી શકીએ, કેમ કે હાલમાં આપણે બંને બળદ છીએ
પણ એકવાર આઝાદ થઈ જવા દો, અને આઝાદ થઈ ગયા પછી સૌથી પહેલા વીરસિંહને મારે પછાડવો છે, કેમ કે તેના કારણે મારા પરિવારથી આજે હું 10-10 વર્ષથી દૂર રહ્યો છું. અને મિત્રો, આ બાજુ ભૂતિયો અને રાજપાલસિંહ પણ એકબીજાની સાથે વાતો કરતા કરતા જઈ રહ્યા છે, ત્યારે આમ કરતા કરતા હવે સૂર્યાસ્તનો સમય થવા આવ્યો છે. અને ભૂતિયો અને રાજપાલસિંહ તો પોતપોતાની વાતોમાં એવા મશગુલ બની ગયા છે કે જાણે ઘણા બધા વર્ષો પછી આજે પહેલીવાર બંને ભાઈબંધો મળ્યા હોય ને એવા વાતોમાં ખોવાયેલા છે. અને આમ કરતા કરતા અંધકાર થવા લાગ્યું એટલે ભૂતિયો બોલ્યો કે રાજપાલસિંહ, હવે થોડી જ વારમાં ઘનઘોર અંધકાર થઈ જશે અને અંધારામાં આપણે દિશા ભટકી જઈશું. તો ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા ભૂતિયા, અને એવું થશે ને તો આપણે પૂનમની રાત આડા હવે 10 દિવસ છે, અને તે જો નીકળી ગઈ ને તો આપણે ફરી બીજી પૂનમની રાત જોવામાં રાહ જોવી પડશે. ત્યારે ભૂતિયો કહે છે કે હા, થોડાક આગળ ચાલીએ અને કદાચ ક્યાંક રહેવાનું મળી જાય તો ત્યાં રોકાઈ જઈશું. અને ત્યારે રાજપાલસિંહ અને ભૂતિયો થોડાક આગળ ચાલ્યા ને ત્યાં તો થોડી જ વારમાં ત્યાં પોતે પોતાને ના જોઈ શકાય ને એવું ઘનઘોર અંધકાર છવાઈ જાય છે. તેથી રાજપાલસિંહ કહે છે કે ભૂતિયા, હવે મને કાંઈ દેખાતું નથી તો આપણે અહીંયા જ રાતવાસો કરી લઈએ. અને આમ વાતો કરતા હોય છે ત્યારે તેમની સામું અમુક દીવા પ્રગટ થયા અને એવું દેખાવા લાગ્યું કે જાણે ત્યાં કોઈક ગામ હોય. તેથી ભૂતિયો કહે છે કે રાજપાલસિંહ, સામે જુઓ દીવા બળવા લાગ્યા છે તો નક્કી અહીંયા બાજુમાં ગામ છે. કે હા ભૂતિયા, મને પણ એવું જ લાગે છે, તો ચાલ એકવાર ત્યાં જઈને જોઈએ અને કદાચ ત્યાં આપણને રાતવાસો કરવા મળી જાય. કે હા ચાલો. અને આમ વિચારી અને બંને ભાઈબંધ આ બળતા દીવાની સામે ડગલા માંડે છે અને ચાલતા ચાલતા ત્યાં પહોંચે છે. તો ત્યાં નાનકડો નિહેડો છે અને ઘણા બધા ઘરો તો નથી પણ 20-એક ઘરોનો નિહેડો છે. અને ત્યાંના બાળકો ત્યાં તેલથી પ્રગટ કરેલા એ દીવાની સામું રમી રહ્યા છે. ત્યારે ભૂતિયો અને રાજપાલસિંહ બંને જણા આ અંધારાને વિંધી અને ચાલતા ચાલતા આ બાળકોની પાસે પહોંચે છે. અને ત્યાં પહોંચી અને આ બાળકોની પાસે જઈ અને એમને કાંઈ પૂછે ને એ પહેલાં તો પાછળથી આ ગામના માણસોએ એમને ઘેરી લીધા કે ખબરદાર, અહીંયાથી જો બેમાંથી એક પણ હલ્યા છો તો. અને તેથી ભૂતિયો અને રાજપાલસિંહ બંને ત્યાં જ ચોંટી ગયા અને ત્યાં તેમને બંદી બનાવી દેવામાં આવ્યા અને બાંધી અને તેમને ગામના ચોકમાં લઈ ગયા અને ત્યાં બંનેને ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા છે. અને પછી ત્યાં બધા માણસો ભેગા થઈ અને કહેવા લાગ્યા કે બોલો, અમારા બાળકોને ઉપાડી જવા માટે આવ્યા હતા ને. અને ત્યારે રાજપાલસિંહ કહે છે કે ના ના ભાઈ, એવું નથી, અને અમે કોઈ ચોર કે લૂંટારાઓ નથી, પણ અમે તો સીધા માણસ છીએ અને અહીંયાથી નીકળ્યા હતા અમારા મુકામે જવા માટે, પણ રાતના અંધારું થઈ ગયું અને તમારા ગામના દીવા દેખાણા એટલે અમે રાતવાસો કરવાના વિચારથી અહીંયા આવ્યા છીએ. પણ ત્યાં તો પેલા માણસો બોલ્યા કે ના ના, અમારા ગુપ્તચરોએ તમને અમારા બાળકોની પાસેથી પકડ્યા છે, તો તમે કોઈ સાધારણ માણસો નથી, પણ આજુબાજુના રજવાડાના કોઈક જાસૂસ હોય ને એવું અમને લાગે છે, તો તમે સાચું બોલો નહીતર તમને મારી નાખવામાં આવશે. ત્યારે રાજપાલસિંહ આ માણસોને ઘણા સમજાવે છે પણ તેઓ માનવા તૈયાર નથી. તેથી ભૂતિયાનું મગજ ગયું અને તે કહે છે કે તમારા બાળકોને અમે ઉપાડી જવા નથી આવ્યા, અને તમને વિશ્વાસ ના આવતો હોય ને તો અમને સજા કરવી હોય તે કરી નાખો, બાકી અમે અને અમારું બોલેલું બદલવાનું નથી, અને અમને છોડી દો, અને અમે તમારા કોઈ ગુનેગાર પણ નથી. અને ત્યારે પેલો માણસ કહે છે કે તો તમે અહીંયા શું કામ આવ્યા, અને તમે ક્યાંથી આવો છો અને અહીંયાથી ક્યાં જઈ રહ્યા છો. અને ત્યારે ભૂતિયો કહે છે કે અમે રૂપાવટી નગરીમાંથી આવ્યા છીએ. અને જ્યારે આમ રૂપાવટી નગરીનું નામ સાંભળ્યું ને ત્યાં તો એ માણસોએ આ બંનેને બંદી ગ્રહમાંથી મુક્ત કરી નાખ્યા કે શું ખરેખર તમે રૂપાવટી નગરીમાંથી આવ્યા છો. ત્યારે રાજપાલસિંહ કહે છે કે હા, અમે રૂપાવટી નગરીથી આવ્યા છીએ અને અમારા એક ખાસ કામ માટે અમે નીકળ્યા છીએ. ત્યારે પેલા માણસ બોલ્યા કે તો તમે અમને કહો અને કદાચ અમે પણ તમારી કંઈક મદદ કરી શકીએ કે તમે શું કામ માટે નીકળ્યા છો. અને ત્યારે ભૂતિયો કહે છે કે અમારે અહીંયાથી ઘણા દૂર એક પૂનમ્યું તળાવ આવેલું છે ને ત્યાં અમારે જવું છે. અને ત્યારે બધા માણસો આટલું સાંભળતા તો હસવા લાગ્યા કે એ પૂનમ્યા તળાવમાંથી તમારે પૂનમની રાત્રે ખીલતા પેલા ફૂલને લેવા જવું છે ને. કે હા,
ત્યારે પેલા ભાઈઓ કહે છે કે અમારા પૂર્વજો એ તળાવના ફૂલ લેવા માટે ઘણી બધી કોશિશ કરી ચૂક્યા છે, પણ આજ દિવસ સુધી તેઓ એ તળાવ સુધી પહોંચી નથી શક્યા. અને એટલું જ નહીં, પણ અમારા ગામના ઘણા બધા માણસો પણ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, તો પણ એ ફૂલ સુધી નથી પહોંચી શક્યા. તો પછી તમે કેવી રીતે પહોંચશો? અને ત્યારે ભૂતિઓ કહે છે કે એ બધા ગમે તે કરતા હોય અને એ ભલે ના પહોંચી શક્યા હોય, પણ હું એ ફૂલ લીધા વગર પાછો જવાનો નથી. અને તમે ખાલી અમને એટલું જણાવો કે એ પૂનમ્યું તળાવ અહીંયાથી કઈ બાજુ છે અને કેટલું દૂર આવેલું છે. અને ત્યારે એ ગામના માણસો કહે છે કે તમે દૂરથી આવ્યા છો તો થાકી ગયા હશો, તો તમે એક કામ કરો, અમારા નેહડામાં રાતવાસો કરો અને પેટ ભરીને ભોજન જમો, અને વહેલી સવારે અમે તમને ત્યાં જવાનો રસ્તો બતાવી દઈશું. અને આમ પછી તો ભૂતિઓ અને રાજપાલસિંહ ત્યાં પેટ ભરીને જમે છે અને ત્યાં જ સુઈ જાય છે. પણ મિત્રો, સવારે શું ઘટના બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું. તો મિત્રો, અમારો આગળનો એપિસોડ જોવાનું ભૂલશો નહીં. અને આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરો અને સપોર્ટ કરો. જય માતાજી.